કેશોને એસટી બસ સ્ટેન્ડ ઉપર લુખાવાળા તત્વો અડ્ડો શમાવીને બેઠેલા હોય છે અને અગાઉ યુવતીઓના અપહરણ અને દુષ્કર્મ મસ્કરી છેડતીના ગુનાઓ નોંધાય છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં ન આવતા બેશરમીની હદ વટાવી ગઈ હોય એવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કેશોદ શહેરમાં આવેલી શાળા કોલેજો અને ટ્યુશન ક્લાસીસના સ્વરોજગારી માટે ક્લાસીસ ખાનગી હોસ્પિટલો કંપનીની ઓફિસો ઉપરાંત સરકારી અર્ધ સરકારી કચેરીઓમાં આઉટસોર્સિંગથી કે કરાર આધારિત નોકરી કરવા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી યુવતીઓ યુવકો આવતા હોય છે ત્યારે ચાર આંખ મળી જતા મળવાનું માટેનું ઠેકાણું એસટી બસ ડેપો હોય છે કેશોદ એસટી બસ ડેપોમાં પડેલી એસટી બસની આડમાં પ્રેમીઓ ગુજરાતની ગરિમાને લાંછન કરે એવું કૃત્ય કરતા હોય છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની રોકટોક કરવામાં આવતી ન હોવાથી મોકળું મેદાન મળી ગયું છે તદઉપરાંત ઘણા કિસ્સાઓમાં યુવક લાઈન બોય હોય કે લુખાગીરી આવારીગીરી કરવામાં લિસ્ટેડ હોય ત્યારે હોબાળો થાય તો સગીર વયના બાળકોનું ભવિષ્ય ગુનો નોંધાય છે તો અંધકારમાં ધકી લઈ જાય છે એટલે મીઠો ઠપકી આપી દેવા માટે આવે છે ત્યારે કેશોદ એસટી બસ ડેપોમાં રાત્રિના સમયે પણ લુખાઓ આવારા તત્વો અડ્ડો જમાવી નશાની મજા મારતા હોય છે અને બાઇક ઉપર સ્ટંટ કરતા હોય છે ત્યારે કોઈ પણ પ્રકારને કાયદાનો ડર રહ્યો નથી સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો સભ્ય સમાજને લાંછન લગાડનારા છે ત્યારે માતા પિતાઓ પેટે પાટા બાંધીને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય કારકિર્દી માટે કાળી મજૂરી કરીને ખર્ચ કરતા હોય છે ત્યારે બાળકો પશ્ચિમી સંસ્કૃતિના રવાડે ચડી જતા ભવિષ્ય બગાડી રહ્યા છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા લોકહિતના કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનાર દિવસોમાં કેશોદ એસટી બસ ડેપોના લાંછન લગાડનાર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અટકી શકશે રાવલિયા મધુનો રિપોર્ટ એસ9 ન્યૂઝ કેશોદ